हेलो फ्रेंड्स, हूँ छू निराली। वेलकम टू माय चैनल माय कुकिंग दीवा। तो आज आपणे एकदम झटपट बनी जाए अने उनाळामां जे डिहाइड्रेशन थी बचवा माटे खास पीवू जोईए तेवू काची केरी फुदीना अने लींबूनुं शरबत बनावानी रेसिपी जोईशुं। काची केरीनुं शरबत आपणे तेने मिक्सचरमां पीसीने बनावता होईए छीए। आ थोड़ी अलग रेसिपी छे अने टेस्टमां पण सारूं लागे छे, तो चोक्कसथी ट्राई करजो। तो चलो मस्त मजानो टेस्टी एवं शरबत बनावानी रेसिपी जोई लईए। तो तेना माटे सौथी पहला कोईपण एक बाउल के मोटा वासण में बरफ लेवानो छे। तो अहीं मैं 10-15 टुकड़ा बरफना लीधा छे। जो तमारी पासे एकदम ठंडू पानी होय फ्रीजनुं तो पछी बरफ लेवानी जरूर नथी। हवे तेमां काची केरी खमणीने लेवानी छे। तो अहीं मैं जे मार्केट में काची केरी मळे छे अत्यारे तेने आ रीते खमणी लीधी छे। छाल साथे ज खमणी लेवानी। 20 નંગ જેટલા ફુદીનાના પાનને આ રીતે ટુકડા કરીને હવે તેમાં 2 ગ્લાસ પાણી ઉમેરવાનું છે। જો તમારે વધારે આ શરબત બનાવવું હોય તો પાણી વધારે લેવાનું અને બાકીના જે મસાલા ઉમેરીશું તેનું પ્રમાણ જે પ્રમાણે તમારે પાણી લેવાનું હોય તે પ્રમાણે વધારી દેવાનું। હવે તેમાં 2 ચમચી દળેલી સાકર લીધી છે મેં। તમારી પાસે જો દળેલી સાકર નથી તો આખી સાકર કે પછી ખાંડ પણ લઈ શકાય। 1/2 ચમચી સંચળ, 1/2 ચમચી મીઠો, 1 ચમચી ચાટ મસાલો, 1 લીંબુનો રસ। હવે બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે। તમે જોયું કે આપણે એકદમ અલગ રીતે બનાવ્યું છે આ શરબત, જેમાં તમારે મિક્સરની પણ જરૂર નહીં પડે અને ખૂબ જ ઓછા ટાઈમમાં બની જાય છે। હવે મિક્સ થઈ જાય એટલે આ શરબતને 10-15 મિનિટ માટે એમનેમ રહેવા દેવાનું છે, જેથી કેરી અને બીજા મસાલાનો ટેસ્ટ પાણીમાં એકદમ સરસ રીતે આવી જાય। તો 10-15 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે જે સર્વિંગ ગ્લાસ લેવાના છે તેમાં બોર્ડર ઉપર આ રીતે લીંબુ લગાવી દેવાનું છે। હવે એક ડીશમાં મીઠું લઈ અને ગ્લાસની કિનારી ઉપર જ્યાં લીંબુ લગાવ્યું ત્યાં મીઠું લગાવી દેવાનું છે। તો આ રીતે બંને સર્વિંગ ગ્લાસમાં બોર્ડર ઉપર મીઠો લગાવી દેવાનું। હવે જે શરબત બનાવીને રાખ્યું છે તેને સર્વ કરી લઈએ। જો અત્યારે તમારે એકદમ ચિલ્ડ શરબત જોઈએ છે તો સર્વ કરતાં પહેલાં ગ્લાસમાં બરફના ટુકડા ઉમેરી દેવાના। હું અહીંયા બરફના ટુકડા નથી ઉમેરી રહી। આ શરબત પીતી વખતે કેરી જે છીનેલી છે તે જ્યારે મોઢામાં આવશે ત્યારે તે ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો બિલકુલ રેડી છે એકદમ ટેસ્ટી ખટ્ટું મીઠું કેરી ફુદીના અને લીંબુના ટેસ્ટવાળું શરબત। વેલકમ ડ્રિંક તરીકે પણ સર્વ કરી શકો છો આ શરબત, અથવા તો તમે ક્યાંય પણ બહાર જતા હો તો બોટલમાં સાથે ભરીને લઈ જઈ શકાય છે। તો આ રીતે તમે પણ કાચી કેરીનું શરબત બનાવજો અને તમારો ફીડબેક કમેન્ટમાં જણાવવાનું નહીં ભૂલતા। આવી જ બીજી નવી રેસિપીઝ જોવા માટે માય કુકિંગ દીવાને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું। તો ચાલો ફરી મળીએ નવી રેસિપી સાથે। ત્યાં સુધી બાય બાય, ટેક કેર।